હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ હું છું મીતા આજે આપણે એક સુગર ફ્રી મીઠાઈ બનાવીશું આ ખજૂર રોલ છે અને એમાં મેં શેંગ અને કોપરું એ બંને મિક્સ કરીને બનાવ્યા છે અને આને બનાવવા માટે બિલકુલ ખાંડનો ઉપયોગ નથી કર્યો એટલે એકદમ હેલ્ધી અને નેચરલ બને છે દિવાળી જેવા તહેવારમાં આને બનાવીને તમે ફ્રીઝમાં રાખીને લગભગ એકાદ મહિના માટે સ્ટોર કરી શકો છો આ રોલ બનાવવા માટે અહીં મેં પાંચસો ગ્રામ જેટલી ઈરાની ખજૂર લીધી છે આ ખજૂર એકદમ સોફ્ટ અને જ્યુસી હોય છે આ ખજૂરને પહેલાં પાણીથી બરાબર ધોઈને પછી કોરા કપડામાં મેં બેથી ત્રણ કલાક માટે સૂકવીને સાફ કરી લીધી છે અને આ ખજૂર એકદમ સોફ્ટ હોય છે એટલે એના સીડ્સ પણ ખૂબ જ આસાનીથી નીકળી જાય છે અહીં આપણે આનો માવો બનાવવાનો છે એટલે આવી સોફ્ટ ખજૂરથી ખૂબ જ સરસ માવો બનશે પણ આની બદલે જો તમારે સાદી ખજૂર લેવી હોય તો એમાંથી પણ તમે આ રોલ બનાવી શકો છો આ થોડી વધારે કડક હોય છે એટલે આના એકદમ બારીક ટુકડા કરીને તમારે મિક્સરમાં ક્રશ કરી લેવાની પહેલાં આ ખજૂરમાંથી આપણે બધા જ ઠળિયા કાઢીને દૂર કરી લઈશું અહીં મેં મિક્સરની નાની જાર લીધી છે અને તેમાં આપણે ખજૂરની પેસ્ટ બનાવી લઈશું આ ખજૂર થોડી ચીકાસવાળી હોય છે એટલે અહીં મેં મિક્સરને થોડી થોડી વારે ચાલુ બંધ ચાલુ બંધ કરીને તેની પેસ્ટ બનાવી લીધી છે અહીં મેં પાંચસો ગ્રામ જેટલી ખજૂર લીધી હતી એમાંથી લગભગ આ બે કપ જેટલી ખજૂરની પેસ્ટ તૈયાર થઈ છે તો આમાં મિક્સ કરવા માટે અહીં આપણે બે કપથી અડધી એટલે કે એક કપ જેટલી શેકેલી શીંગ લઈશું શીંગના અહીં આપણે એકદમ નાના ટુકડા કરી લેવાના છે એટલે આ રીતે વાટકીની મદદથી હું તેને પ્રેસ કરી દઉં છું તમે જો કટરમાં કે પછી મિક્સરની અંદર આને ગ્રાઇન્ડ કરશો તો એનો પાવડર બની જશે શીંગના તમે આ રીતે થોડાક નાના ટુકડા કરી લેશો તો રોલમાં એની ખૂબ જ સરસ ડિઝાઇન પડશે શીંગની બદલે જો તમારે અહીંયા બદામ બદામની પિસ્તા આ રીતે બારીક સમારીને મિક્સ કરવા હોય તો એ પણ કરી શકો છો ડ્રાય રોલનો વિડીયો પણ મેં ચેનલ પર મૂકેલો છે હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી દઈશ હવે અહીં પેનમાં પહેલાં એક ચમચી જેટલું ઘી લઈને આપણે સીંગદાણાના જે નાના ટુકડા કર્યા છે એને પહેલાં ઘીમાં શેકી લઈશું સિંગ અહીં આપણે શેકેલી જ લેવાની છે પણ શેકેલી સીંગને પણ તમે ઘીમાં થોડી ફ્રાય કરી લેશો તો એની ખૂબ જ સરસ સુગંધ આવે છે અને એનો ટેસ્ટ પણ ઘણો બદલાઈ જાય છે સિંગને ફ્રાય કરશો એટલે એમાંથી બધું જ મોઈશ્ચર નીકળી જશે ને એ થોડી ક્રિસ્પી થઈ જશે અને પછી રોલમાં એ મિક્સ કર્યા પછી રોલને તમે જ્યારે કટ કરશો ત્યારે રોલમાં બિલકુલ ખાડા નહીં પડે અને રોલની ખૂબ જ સરસ એક સરખી ડિઝાઇન તૈયાર થશે મીડિયમ ટુ લો ફ્લેમ પર શીંગને આપણે ફક્ત ત્રણથી ચાર મિનિટ માટે જ ત્રણથી ચાર મિનિટ પછી આનો સહેજ ગુલાબી કલર થાય એટલે તરત જ આપણે ગેસ બંધ કરી દઈશું અને આ શીંગને હવે આપણે એક વાસણમાં ટ્રાન્સફર કરી દઈએ હવે આ જ પેનમાં આપણે ફરી એકાદ ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરવા મૂકીશું અને હવે આપણે જે ખજૂરની પેસ્ટ તૈયાર કરી છે તેને આપણે આ ઘીમાં શેકી લઈશું ગેસની ફ્લેમને આપણે હાઈ રાખીશું અને આ ખજૂરને આપણે લગભગ ચારથી પાંચ મિનિટ માટે હાઈ ફ્લેમ પર શેકી લેવાની છે ખજૂરને તમે આ રીતે ઘીમાં શેકી લેશો એટલે થોડી કડક બની જશે ને એમાંથી બધી જ ચીકસ પણ નીકળી જશે અને શેકી લેવાથી એનો સ્વાદ પણ ખૂબ જ સરસ બની જાય છે આમાંથી આપણે રોલ તૈયાર કરવાનો છે એટલે ખજૂરમાંથી બધું જ મોઈસર ઉડી જાય અને થોડી કડક થઈ જાય એ રીતે અહીંયા આપણે શેકી લેવાની છે આમાંથી જ્યારે રોલ બનાવીએ ત્યારે એ લૂઝ ન પડી જવા જોઈએ એ રીતે આપણે તેને શેકી લેવાની છે તો અહીં મેં હાઈ ફ્લેમ જ રાખી છે હાઈ ફ્લેમ પર ખજૂરને અહીં મેં પાંચ મિનિટ માટે શેકી લીધી છે ને અહીં આપણે જોઈ રહ્યા છીએ કે હવે ખૂબ જ સરસ બંધાઈ ગઈ છે એમાંથી મોઈસર નીકળી ગયું છે અને થોડી કડક પણ થઈ ગઈ છે આ રીતે શેકી લીધા પછી હવે આમાં આપણે કોપરાનું છીણ મિક્સ કરીશું અહીં મેં એક કપ જેટલું કોપરાનું છીણ લીધું છે અત્યારે હું પોણો કપ જેટલું મિક્સ કરું છું અને જરૂર લાગશે અને આનું બાઇન્ડિંગ સરખું નહીં આવે તો પાછળથી આપણે બીજું પણ મિક્સ કરીશું તો ખજૂર અહીં તમે કઈ ક્વોલિટીની લીધી છે ને એને કેવી રીતે શેકી લીધી છે એની પર આ કોપરાનું છીણ કેટલું જોઈશે એ ડિપેન્ડ કરશે અહીં કોપરાનું છીણ ખજૂરમાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે ને હવે આમાં આપણે અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર નાખી દઈશું અને સાથે હું અહીં થોડી ખસખસ પણ મિક્સ કરી દઉં છું થોડી ખસખસ આપણે રોલની ઉપર લગાવવા માટે બાકી રાખીશું સિંગ ખજૂર અને કોપરું એ ત્રણેય ખૂબ જ હેલ્ધી છે ને એકદમ નેચરલ છે લાઈવ ફૂડ છે અને આપણે શિયાળામાં પણ ખાતા હોઈએ છીએ તો આ રોલ તમે શિયાળામાં પણ બનાવી શકો છો હવે આમાં આપણે સિંગદાણા પણ મિક્સ કરી દઈએ આ રોલ અત્યારે આપણે દિવાળી માટે બનાવ્યા છે પણ જો તમે વિન્ટર માટે આ રોલ બનાવો તો એમાં તમે તળેલો ગુંદર સૂંઠ અને ગંઠોળા પણ મિક્સ કરી શકો છો એનાથી પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે શિયાળામાં જો તમારે બહુ ઘીવાળા અને એકદમ ગળ્યા વસાણા ના ખાવા હોય તો આ રીતે તમે રોલ પણ બનાવી શકો છો અહીં ખજૂરમાં આપણે સિંગદાણા અને કોપરું એ બંને બરોબર મિક્સ કરી દીધું અને આપણે જોઈ રહ્યા છીએ કે હવે ખૂબ જ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે એકદમ કડક થઈ ગયું છે તો ગેસ બંધ કરી દઈએ અને આને આપણે થોડીકવાર માટે ઠંડુ પડવા દઈશું એકદમ ઠંડુ થઈ ગયા પછી હવે આ મિશ્રણમાંથી જો તમારે લાડુ બનાવવા હોય તો એ પણ બનાવી શકો છો એની પર તમારે કોપરાનું છે કે પછી ખસખસ લગાવી દેવાનો તો એનો લુક્સ ખૂબ જ સરસ લાગશે પણ આજે અહીં આપણે રોલ બનાવીશું તો એના માટે અહીં મેં એક બટર પેપર લીધું છે ને એની પર આપણે ઘી લગાવી દઈએ હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એમાંથી આપણે બે સરખા ભાગ કરીશું અને બે રોલ બનાવીશું હાથને પણ આપણે ઘીવાળા કરી લેવાના છે અને બે હાથની મદદથી આપણે તેને સિલિન્ડર જેવો શેપ આપી દઈશું અને હવે આપણે ઘીથી ગ્રીસ કરેલા બટર પેપર પર રગડીને આ રીતે એનો રોલ બનાવી લઈશું અહીં તમે બહુ મોટો રોલ બનાવવા જશો તો વચ્ચેથી આ રીતે તૂટી જશે પણ એને આ રીતે તમારે જોઈન કરતા જવાનું આને તમે એકવાર ફ્રીજમાં મૂકી દેશો પછી ખૂબ જ સરસ રીતે જામી જશે પછી નહીં તૂટે હવે આ રોલ પર આપણે ખસખસ લગાવી દઈએ એનાથી એનો લુક્સ ખૂબ જ સરસ લાગશે હવે ખસખસની બદલે આની પર જો તમારે કોપરાનું છીણ લગાવવું હોય તો એ પણ લગાવી શકો છો અને પિસ્તાનો બારીક પાવડર બનાવીને આની પર લગાવો હોય તો એ પણ લગાવી શકો છો હવે આ જ બટર પેપરની અંદર આપણે તેને રેપ કરી દઈશું હવે આના એકવાર આ રીતે તમે રોલ બનાવી દો પછી એને તમારે ડીપ ફ્રીઝરમાં મૂકવાના છે આ રીતે રોલ બનાવી લીધા પછી આખા જ તેને કટ કર્યા વગર જો તમારે ડીપ ફ્રીઝરમાં એને એકાદ મહિના માટે મૂકી રાખવા હોય તો એ રીતે પણ મૂકી શકો છો તો અહીં મેં બીજો રોલ પણ બનાવીને તૈયાર રાખ્યો છે એની પર આપણે ખસખસ લગાવી દઈએ હવે આ રોલ પર આપણે બટર પેપર લગાવીએ એ અહીં આપણે થોડોક પોલો રાખીશું એકદમ રોલ સાથે સ્ટીક થઈ જાય એવું નહીં રાખવાનું નહીતર અહીં ઠંડુ થઈ ગયા પછી આ બટર પેપર છે એ રોલ સાથે સ્ટીક થઈ જશે હવે આ બંને રોલને આપણે ડીપ ફ્રીઝરમાં સેટ કરી દઈશું આને તમે છથી સાત કલાક કે પછી ઓવરનાઇટ મૂકી રાખશો એટલે સરસ રીતે સેટ થઈ જશે પછી એને તમે બહાર કાઢીને એના કટ કરીને એના પીસ બનાવી લેશો અને પછી એ પીસને તમારે ડીપ ફ્રીઝરમાં નથી મૂકવાના ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મૂકી રાખશો તો પણ એ એક મહિના સુધી નહીં પકડે અહીં આ રોલને મેં ઓવરનાઈટ ડીપ ફ્રીઝરમાં મૂકી રાખ્યા હતા ડીપ ફ્રીઝરમાંથી બહાર કાઢી લીધા પછી દસેક મિનિટ માટે આને આપણે આમ જ રહેવા દઈશું અને પછી આપણે તેને ખોલીશું તો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે રોલ સરસ સેટ થઈ ગયા છે એકદમ કડક થઈ ગયા છે આ રીતે સેટ થઈ જાય પછી કટ કરો પછી એને આપણે ડીપ ફ્રીઝરમાં નથી મૂકવાના આ રીતે કાપીને તમે એના રોલ બનાવી દો પછી આ રોલને તમે ડબ્બામાં મૂકીને પછી ફ્રીઝમાં મૂકશો ડીપ ફ્રીઝરમાં નહીં મૂકો તો પણ એ ઢીલા નહીં પડે અને એક મહિના માટે તમે એને સ્ટોર કરી શકો છો શીંગના તમે આ રીતે નાના ટુકડા કરી લેશો તો એનાથી એની પર ખૂબ જ સરસ ડિઝાઇન આવી જાય છે અને ખસખસથી કોટ કરી લો એટલે પણ એ ખૂબ જ સરસ લાગશે તો મીઠાઈ બિલકુલ ખાંડનો ઉપયોગ કર્યા વગર બનાવી શકાય છે અને એક કે બે ચમચી જેટલું જ આમાં ઘી વપરાયું છે એકવાર બનાવીને આને તમે લાંબો સમય સ્ટોર પણ કરી શકો છો અને ટેસ્ટમાં પણ એ ખૂબ જ સરસ લાગે છે સિંગની બદલે અહીં તમે ડ્રાય ફ્રૂટ્સનો પણ ઉપયોગ કરીને આ રોલ બનાવી શકો છો એ પણ ખૂબ જ સરસ લાગે છે અને આને બનાવતા પણ બિલકુલ વાર નથી લાગતી ફક્ત ખચુને તમારે સારી રીતે શીકી લેવાની છે તો આ ડબ્બામાં ભરીને તમે ફ્રીજમાં મૂકીને એને લગભગ એકાદ મહિના માટે સ્ટોર કરી શકો છો તે બિલકુલ નહીં બગડે આઈ હોપ કે આજની આ રેસીપી તમને ચોક્કસ પસંદ આવી હશે